સચિન ગ્લોરીના વેલી પાસેથી જતા આનંદ રમાણી નામના 30 વર્ષીય યુવાન ઉપર ચોરીની શંકા રાખી અજાણ્યાઓએ તેને પકડીને ઢીક્કા મૂકીનો માર મારી ગંભીર રીતે ઈજા પહોંચાડી હત્યા કરી નાખી હતી. આ મામલે મૃતકની પત્નીએ સચિન પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો. સચિન પોલીસે હત્યાનો આ બનાવ ગણતરીના સમયમાં ઉકેલી કાઢ્યો છે. ગ્લોરીના રેસિડેન્સીના એક વોચમેન સહિત 4 આરોપીને ઝડપી પાડ્યા છે. મૂળ ઝારખંડના વતી અને છેલ્લા 2 વર્ષથી સચિન સાઈના સુડા સેક્ટર 1 પ્લોટ નંબર 51 રૂમ નંબર 16 રાજુભાઈના મકાનમાં ભાડેથી પ્લોટ નંબર 51માં રહેતા સીતાદેવી આનંદ બીરેન્દ્ર રમાએ સચિન પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાવ્યો હતો, જેમાં જણાવ્યું હતું કે તેમના પતિ આનંદ બીરેન્દ્ર રમા ટાઇલ્સ બેસાડવાની મજૂરી કામ કરતા હોય. ગતરોજ સાંજના સમયે આનંદ રમા સચિન ગ્લોરીના વેલી પાસેથી પસાર થતા હતા ત્યારે તેની ઉપર ચોરીની શંકા રાખીને અજાણ્યાઓએ ઢીક્કા મૂકીનો માર મારવા ઉપરાંત તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો, જેમાં ગંભીર ઈજાને પગલે આનંદ રમાનું મોત નિપજ્યું હતું. શુક્રવારે સાંજના સમયે બનેલી ઘટના અંગે સચિન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ગ્લોરીના રેસિડેન્સી સહિત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા અને સ્થાનિક લોકોની પૂછપરછને આધારે પોલીસે કુલ 4 હત્યારાઓને ઝડપી પાડ્યા છે. સચિન પોલીસની ગણતરીના સમયમાં જ નિર્દોષ યુવકની હત્યા કરનાર આરોપી ચંપક ડાયા પટેલ, પરશુત્તમ રવિન્દ્ર પાટીલ, વિજય બહાદુર યાદવ, પ્યારેલાલ પંડિતની ધરપકડ કરી તેમના કોવિડ રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.